અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. મંગળવારે કપુરાઈ ચોકડી તરફથી વડોદરા આવતા યોગેશ નામના એક બાઇક સવારના બાઇકની ગતિ એટલી વધારે હતી કે પોલીસને લાગ્યું કે તેનો અકસ્માત થાય તેની કરતા તેની ગતિને રોકવી વધારે યોગ્ય છે. તેમણે પ્રયત્ન કર્યો. યોગેશના મતે આ ઘટના બાદ યોગેશે આક્ષેપબાજી શરૂ કરી. ડામર હોવાથી તે બાઇક રોકે તે પહેલા જ પોલીસ અધિકારીએ મો પર દંડો ફટકારી દીધો અને તેને મો પર ઈજાઓ થઈ. તેણે બાઇક પર કાબુ ગુમાવી દેતા તે રસ્તા પર પટકાયો હતો અને જ્યારે લોકોના ટોળાએ આ ઘટનાને જોઈ તો રોષ ભભૂકી ઉઠ્યો અને પોલીસને નિશાને લીધા. આમ તો લોકો પોલીસથી ડરતા હોય છે, પરંતુ હવે લોકોનો વારો હતો. લોકો લમધારી રહ્યા હતા પોલીસને. ટોળામાં આવેલા લોકોમાંથી એકે તો પોલીસના ગાલ પર ઊંધા હાથની થપ્પડ ચોડી દીધી. પોલીસની કંઈ સમજમાં આવે તે પહેલા જ લપડાક મારનાર શખ્સ ટોળામાં પલાયન પણ થઈ ગયો. અને આવી જ એક ઘટના વધુ એકવાર સામે આવી છે. અલકાપુરી ગરનાળા પાસે કાર ચાલક રોંગ સાઈડ પર કાર હંકારતો હતો અને એ જ સમયે પોલીસનો કર્મચારી છે ત્યાં પહોંચી ગયો. બંને વચ્ચે ઘર્ષણ થયું જેમાં બંને છૂટા હાથની મારામારી પર આવી ગયા. આ મામલો ગોત્રી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે અને અવારનવાર બનતા આ પ્રકારના કિસ્સામાં મોટા ભાગે પોલીસ ફરિયાદ પણ નથી થતી હોતી. વડોદરાની વાત કરીએ તો કાર ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણ થવાની ઘટના સામે આવી છે. આ ઘટના અલકાપુરી ગરનાળા પાસે બની છે. વધુ એકવાર આ ઘટનાની તસવીરો છે આપને બતાવી દઈએ. ઈટીવી ન્યૂઝ ગુજરાતીની સ્ક્રીન પર આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કેવી રીતે છૂટા હાથની મારામારી થઈ રહી છે. કાર ચાલક છે, રોંગ સાઈડ પર કાર હંકારી રહ્યો હતો અને એ જ સમયે ટ્રાફિક પોલીસનો કર્મચારી ત્યાં પહોંચ્યો. ટ્રાફિક પોલીસનો કર્મચારી છે, તેને સમજાવી રહ્યો છે, વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. દરમિયાન કાર ચાલકે લમધારવાનું શરૂ કરી દીધું આ ટ્રાફિક પોલીસને. તો આ પ્રકારની જે વધતી ઘટનાઓ છે ચોક્કસથી અનેક સવાલો ઉભા કરે છે. આ સવાલોના આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું બિગ ડિબેટમાં. તો સાથે જ જેની સુરક્ષા, સમાજની સુરક્ષાની જવાબદારી પોલીસના શિરે છે અને આ જ પોલીસને હવે રખેવાની જરૂર પડી રહી છે. જે રીતે સમાજમાં રહેતા લોકો છે તેમનામાં આ પ્રકારનો જે ડર છે, પોલીસના દંડાનો ડર, તે ખતમ થઈ રહ્યો છે. ત્યારે આ તમામ બાબત પર ચર્ચા કરીશું. આપણી સાથે ઉપસ્થિત છે સ્ટુડિયોમાં સામાજિક કાર્યકર્તા રુઝાન ખંભાતા. સ્વાગત છે આપનું રુઝાનજી. સૌથી પહેલા તો એ જ સવાલ ઉભો થાય કે શું ડર ખતમ થઈ રહ્યો છે? બિલકુલ, આ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ છૂટા હાથની મારામારી થઈ રહી છે અને પોલીસને મારી રહ્યા છે, એટલે મને બી આમ જોઈને એકદમ આઘાત લાગ્યો. કારણ કે પેપરમાં આવું બધું વાંચ્યું છું ખરા આજકાલ, પણ જયારે આ જોવામાં આવે છે ત્યારે ઇટ શોઝ કે સામેવાળાને કોઈ ડર નથી. ઓન ટોપ ઓફ દેટ કે આ તો ચોરી ચોરી પર સીના ચોરી છે, એ ઊંધે રસ્તે આવી રહ્યો છે, રોંગ વે માં ઘૂસે છે યા ખોટી રીતે જઈ રહ્યા છે. કારણ કે અમે બી રસ્તા પર જોઈએ છે, કાર ચાલક હોય કે ટુ વ્હીલર હોય, આમ 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 કહીને આડા અવલા કરીને એવા તો નીકળશે કે આપણને બીક લાગે કે કઈ એક્સિડન્ટ ના થઈ જાય. કારણ કે એ લોકો તો બચી જશે, એ લોકો તો કહેશે કે અમે તો ફોર વ્હીલર નો વાગે અમે મરી જઈએ, ફોર વ્હીલર વાળા ટુ વ્હીલર વાળા નીકળી જાય ને એ લોકોને તો જાનની પરવા નથી, આપણે જે લોકોના જાનની પરવા છે. હવે જે પોલીસ કામ કરતું, કહું બે દિવસ પહેલા જ અમે એક જંકશન પર પોલીસ આવી રીતે એને પકડ્યું, આઈ થિંક ટુ વ્હીલર હતું, તો એ તો શું પહેલા ને પોલીસ વાળા ને ગાળો આપે કે જો અભી આયેગા, અભી માંગેગા પૈસા, દેખો હટો, આવી આડા ઓલા બધા બોલતો હતો. એકચુઅલી મને ગુસ્સો આવ્યો, ઉતરીને પહેલા કહું કે ભાઈ તું થોડી તો શરમ રાખ, તું વર્દીની તો શરમ રાખ, આવા આડા વાળા વેડા ડાયલોગો મારે છે, જયારે ભૂલ તારી છે. તો બી અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે અત્યારે શું થયું છે, લેટ મી એક્સપ્લેન ઇટ ટુ યુ કે વોટ હેઝ હેપન ઓવર ધ યર્સ. એટલે કે વર્ષોથી થયું છે શું કે આપણે જેમ ફોરેનમાં એવો લો નથી, આ લો છે તો એનું ઇમ્પ્લિમેન્ટેશન જેમ બીજા લો હોય છે ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું, એવું નથી થતું કે ભાઈ પોલીસને તમે અડો ને એક આમ આમ આંગલી બી કરો ને. ફોરેનમાં એવું છે કે તમે આંગલી બી કરો ને, પોલીસના કેસમાં શું હશે, એ લોકોને તમે બધા પોલીસ વાળા જોશો તો અહીંયા લોકોને કેમેરા હશે એ લોકો પાસે, તો શો કે સામેવાળો એ લોકો જોડે કઈ રીતે વર્તન કરતો હતો. એટલે એ કેમેરા ચાલુ એટલે સામેવાળાને ખબર છે કે એમ આંગલી અડશે ને તો એ પછી પોલીસનો હક છે પેલા મેથી પાક આપવાનો. એટલે પેલો અડશે બી નહીં, લોકો ગભરાશે પોલીસ સાથે, સમજે? કારણ કે પોલીસ સીધું ગજવામાંથી પેલું કાઢશે, પેલું શું કહેવાય, હથકડી ન લગાવી દેશે અને દેખાય પ્રૂવ કે આને કર્યું છે. એટલે અત્યારે એવું ઇન્ડિયામાં છે નહીં અને ઇન્ડિયામાં થયું છે શું. બીજી વાત,
અધર રિસ્પોન્સિબિલિટી પોલીસ પોલીસ ઓર ટ્રાફિક પોલીસ આર ધેમસેલ્ફ રિસ્પોન્સિબલ કઈ રીતે કે એ લોકોએ પોતાની માન ઇજ્જત રાખી જ નથી કારણ કે કોઈ ભી 50 રૂપિયા 100 રૂપિયા આપે ને સેટલ થઈ જાય એટલે એ લોકો ખુશ થઈ જાય એટલે જ્યારે લોકો આ જોઈ છે એટલે એ લોકો કહે છે કે હમ તો મેનેજ કર લેંગે અહીંયા તો ક્યાં 100 રૂપિયા મેં મુંહ બંધ કરી લેગા એટલે થપ્પડ મારી ગયા એટલે થપ્પડ મારશું પછી કઈ થશે તો 100-200 રૂપિયા આપીને ત્યાંથી નીકળી જઈશું એટલે આ બધાના લીધે જયારે બે હાથે તાળી વાગે છે એટલે આના લીધે શું થયું ધીરે 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 પોલીસની અહીંયા ટ્રાફિકની હવેથી ઇજ્જત જતી રહી અને હવે થયું છે શું કે જે સારા પોલીસ વાળાઓ છે જાણે કે પેલા એ રોક્યો ને બરોબર રોક્યો આઈ એમ ટોટલી વિથ ધ ટ્રાફિક પોલીસ કારણ કે મેં જોયું છે નાટક કેટલા થાય છે અને બધા ત્રાસે છે કેટલા લોકો ત્રાસે છે તો પણ હવે થયું છે કે એ તો સારો પોલીસમેન છે સારો ટ્રાફિક વાળો છે પણ એને 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 પેલા એ થપ્પડ મારીને બધા લોકોને એઝ યુઝ્યુઅલ જેમ જ્યારે ટુ વ્હીલર ને ફોર વ્હીલર નો એક્સિડન્ટ થાય તો નોર્મલી શું થાય નોર્મલી ફોર વ્હીલર બિચારો સાચો હોય તો એને બધા મારવા લે આ કેસમાં બી આવું જ થયું કે બિચારો પોલીસ વાળો સાચો છે તો એ બધા એને મારવા લીધો હવે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ધીસ હેઝ ટુ કમ ટુ એન એન્ડ કારણ કે અગર આ એન્ડમાં સ્ટોપ ના થાય તો આપણું જે જે પેલું શું કહેવાય જે પોલીસનો રૂઆબ છે યા જે રિસ્પેક્ટ છે એ જઈ રહી છે અને સાથે સાથે આપણે આપણે પોતે આપણે એઝ અ સિટીઝન આપણે પોતાને લોસ થવાનો છે કારણ કે જે સારા નાગરિકો છે એ લોકો એવી ટાઈમ ઝઘડી નહીં શકશે અને ખરાબ નાગરિકો જે આવી રીતે ઝઘડે છે એ લોકોનો રાજ ચાલુ થશે અને એવરીથિંગ વિલ ગો ફોર અ ટોસ સ્વાભાવિક રીતે આપ જે માન સન્માનની વાત કરી રહ્યા છો વડાપ્રધાને ચોક્કસથી પ્રયત્ન કર્યો છે કે જય હિન્દ કહીને વાતની શરૂઆત કરવી બને તેટલું સમાજમાં જે વ્યક્તિઓ રહે છે તેમની નજીક જવા માટે પ્રયત્ન કરવો પરંતુ શું આ પ્રયત્ન સાર્થક થશે ખરો આ પ્રકારના કેટલાક વ્યક્તિઓને કારણે સી સૌથી પહેલા તો જે જય હિન્દ નો પોઈન્ટ છે ધેટ ઇઝ મોર ઓફ ધ પેટ્રિયોટિક પોઈન્ટ ઓફ વ્યૂ જેને કે અમે નોર્મલી ગવર્મેન્ટ ઓફિસર્સ જયારે વાત કરતો તમે નમસ્કાર સરથી ચાલુ કરતો હોય પણ હવે જય હિન્દ બી નથિંગ રોંગ બીકોઝ ધેટ્સ અ પેટ્રિયોટિક જેમ આર્મી જવાનો બી જય હિન્દ કરીને વાત કરે એટલે એ પોઈન્ટ તો ફેર ઇનફ છે ગુડ ઇનફ છે ને હેલ્ધી ઇનફ છે પણ તમે ખાલી વિચારો કે હું જય હિન્દ થી વાત કરીશ ને મારું લોકોથી નિકટતા થઈ જશે તો એવું નથી થવાનું તમે જયારે લોકોને જે રીતે કારણ કે વડાપ્રધાને એવું કીધું છે કે તમે તમારી લોકેલિટી નથી અલ્ટિમેટલી આ કમ્યુનિટી પોલિસિંગ ને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ફંડા છે જે આજની તારીખમાં આપણા કમ્યુનિટી આપણા એમાંથી મિસિંગ છે સોસાયટીમાંથી અને અગર આ કમ્યુનિટી પોલીસિંગ ફરીથી ચાલુ થાય કમ્યુનિટી પોલીસિંગ બે રીતની હોય એક તો કે આજે પોલીસ વાળાઓ ત્યાંના બધા હવે આમાં બી પ્રોબ્લેમ થાય છે ત્યાંના લોકો હવે લોકો શું કરે છે જે સારા લોકો હોય છે તો પોલીસ સ્ટેશન જતા નથી જે પેલા બધા જે રૂઆબ વાળા પોલીસ હોય યા કે લાય મારો રૂઆબ જાડું યા પોલિટિકલ પોલીસ હોય એ પોલીસ સ્ટેશન જાય અને પોલીસો જોડે પેલી પેલી બધી કમિટીઓમાં હાજરી આપે ને કમિટીમાં આવી જાય અને પછી બહાર જઈને બીજા લોકો જોડે રૂઆબ જાડ્યું તો પોલીસ નો માણસ ને આને તેને ઢેકણો એટલે આ બંધ થવું જોઈએ ને જે જેન્યુઇન લોકો છે જે રિયલી નોર્મલ લોકો છે ને જે જેન્યુઇન કામ કરવા માંગે છે એ લોકો જોડે પોલીસે વધારે સંબંધ બનાવવા જોઈએ એ લોકો પર ટ્રસ્ટ કરવો જોઈએ કારણ કે કમ્યુનિટી પોલીસનો ફંડા જ છે તમને વચ્ચે અગર એક્ઝામ્પલ આપું કે અત્યારે વચ્ચે પેલા જે થોડા નાના મોટા આંદોલન થયા હતા તો થોડા એરિયાઝ એકદમ સેફ હતા કેમ સેફ હતા કારણ કે ત્યાં કમ્યુનિટી પોલીસિંગ ને પોલીસનો જે રીતનો પહેલાથી વર્તન હતું એ લોકોના સિટી આજુબાજુ વાળા જોડે એટલે એ લોકો કંટ્રોલમાં રહ્યા હતા રુઝન આપ જે રીતે વાત કરી રહ્યા છો તો શું ટ્રાફિક પોલીસનું પણ આ પ્રકારે વ્યવસ્થિત રીતે જે કમ્યુનિટી પોલીસિંગ છે તે થવું જોઈએ આપને ટ્રાફિક ના ટ્રાફિક પોલીસમાં એવું થવું જોઈએ સૌથી પહેલા તો આંખ બંધ કરી અને પેલાની ભૂલ હોય કારણ કે હવે તો થોડી જગ્યાએ તો સીસીટીવી કેમેરા ચાલુ થઈ ગયા છે એટલે હવે તો એવું એવું કહેવામાં આવે છે કારણ કે વચ્ચે અમારે એક મીટિંગ હતી મેયર સાહેબ જોડે અમને બધાને બોલાયા હતા ત્યારે આપણા શું કહેવાય આપણા એડિશનલ સીપી સાહેબ હતા નામ ભૂલી ગયા હરિકૃષ્ણ સર અને જોઈન્ટ સીપી હરિકૃષ્ણ સર એમને કહ્યું કે હવે સીસીટીવીનું જે 1 જાન્યુઆરીથી તમારા ઘરે પહેલા તો પીસીઆર આવતી હતી ચલન લઈને હવે તમારા ઘરે ડાયરેક્ટ એવું કઈ કુરિયર થી સ્પીડ પોસ્ટ થી તમારા ઘરે ચલન આવી જશે વિથ યોર ફોટોગ્રાફ કે તમે અહીંયા ભૂલ કરી છે ને 2-4 વાર 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયાનું ચલન આવશે ને તમારે ભરવા જવું પડશે ને લોકોને ત્યારે એ લોકો એક કદાચ એટલે 99% આ રીતે અગર એ અમલમાં બરોબર આવે છે તો એ થશે હવે જયારે ટ્રાફિક પોલીસનું સૌથી પહેલા એક કામ હોય છે અને એ કામ હોય છે કે હાઉ ટુ અર્ન ધ રિસ્પેક્ટ ઓફ પીપલ હવે અર્ન ધ રિસ્પેક્ટમાં ઘણી વાર આ લોકો કઈક કઈક ટ્રાફિક વીક આવશે જેન્યુઆરીમાં હવે ટ્રાફિક વીક બી આવશે તો એ લોકો કઈક ગુલાબો આપશે યા કઈક કઈક સ્ટીકરો લગાવી આપશે સી ધેટ ઇઝ નોટ આઈ મીન ધેટ્સ અ ગુડ થિંગ એમાં કોઈ ડાઉટ નથી ધેટ ઇઝ 100% ગુડ થિંગ પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ટુ અર્ન રિસ્પેક્ટ આ રીતે અનરિસ્પેક્ટ નહીં થશે અનરિસ્પેક્ટ મારા ખ્યાલે બે રીતે થશે એક તો કે સોટી વાગે ચમચમ વિધ્યાવે ધમધમ અગર એ લોકો એટલે એ મે બી ફિયર થશે પણ ફિયર એકવાર ગુડ છે કારણ કે ફિયર એટલીસ્ટ ગેટ્સ યુ નિયર ટુ ધ રિસ્પેક્ટ કારણ કે તમે અગર ફિયર આપશો કે ભાઈ હવે તમે આ કરશો તો તમે પકડાશો ને તમે છૂટશો નહીં અને બીજું કે બધા પોલીસ અરે ટ્રાફિક વાળા આજ પછી જે ચલન ફાડવાનો હોય ચલન ફાડીને 100 ને 200 રૂપિયામાં નહીં પતાવે તો તમને એક્ઝામ્પલ આપું કે માની લો કે આજે કોઈ પકડાયું ટુ વ્હીલર યા ફોર વ્હીલર અને પેલો એ પેલા ટ્રાફિક વાળાએ કીધું કે ના ભાઈ તું 100 રૂપિયા 200 રૂપિયા નહીં મારવા 300 રૂપિયાનું ચલન છે તારે પૈસા ભરવા જ પડશે જેટલું જયારે આ થશે ત્યારે એ લોકોની રિસ્પેક્ટ આવશે કારણ કે એ ભાઈ બીજા ફ્રેન્ડને કહેશે કે ના ના યાર હવે તો ટ્રાફિક પોલીસ બહુ સ્ટ્રિક્ટ થઈ ગઈ છે ના ના યાર આ તો ચલન ફાડે છે ના ના યાર પૈસા નથી લેતી જયારે આ
આ થશે ત્યારે ઇટ વિલ મેક અ ડિફરન્સ, અધરવાઇઝ આ સ્ટોરીઓ થતી જ રહેવાની છે. રુઝાનજી, આપ જે રીતે વાત કરી રહ્યા છો, શું ટ્રાફિક પોલીસની સાથે સંકળાયેલ, તેમની સિક્યોરિટી સાથે સંકળાયેલ જે નીતિ નિયમો છે તેમાં બદલાવની જરૂર છે કરી કે જેના કારણે ટ્રાફિક પોલીસ વ્યવસ્થિત રીતે કામ કરતા થાય અને આ રીતે ભ્રષ્ટાચારમાં ન ફસાય, તેના પર આપણે વાત કરીશું. પરંતુ હાલ બિગ ડિબેટમાં સમય થયો છે એક બ્રેકનો.